તાપી જિલ્લામાં ભયંકર લેપ્ટોસ્પાઇરોસિસ નામના રોગનો એક કેસ નોંધાયો છે. ખેતરના કાદવ અને ખાસ કરીને ઉંદર ભેંસ જેવા ચારપગવાળા પશુઓના પેશાબ અને મળ ભળવાથી આ જંતુ પેદા થાય છે. માનવ શરીરમાં જ્યાં ઈજાઓ થઈ હોય ત્યાંથી આ જંતુ શરીરમાં પ્રવેશ કરે છે. એક દાયકા પહેલા લેપ્ટોસ્પાઇરોસિસ રોગથી એક બે ખેડૂતે જીવ પણ ગુમાવ્યા હતા, ત્યારે ફરી આ રોગનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. જિલ્લા સેવા સદન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તાપી જિલ્લાના 27 ગામો જે હાઈ રિસ્ક છે તે તમામે તમામ ગામોમાં કિમો પ્રોફાઇલ એક્સેસની કામગીરી પૂર્ણ થવામાં આવેલી છે. માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં 24/7/2023 ના રોજ એક સંચારી રોગ નિયંત્રણ કમિટીની મીટિંગ પણ થઈ ગઈ છે અને એમાં આરોગ્ય વિભાગ, પશુપાલન અને ખેતીવાડી વિભાગ દ્વારા પણ ગહન સમીક્ષા કરવામાં આવી છે. હાલમાં પણ અમારા તમામ આરોગ્ય કર્મચારી આશાબહેનો ઘરે ઘરે જઈને ફીવરનું સર્વેલન્સ ચાલે છે અને એ સર્વેલન્સ દરમિયાન હાલમાં આપણે તાપી જિલ્લામાં એક લેપ્રોસ્પાઇરોસિસનો કેસ નોંધાવા પામેલો છે અને તે પણ રેફરલ હોસ્પિટલમાં દાખલ છે અને જેની હાલમાં પરિસ્થિતિ સુધારા પર છે અને આવનાર દિવસોમાં પણ જો જેને સખત તાવ આવે, માથું દુખાવો થાય, માંસપેશીનો દુખાવો થાય અને કમળો જેવી અસર થતી હોય તો તરત જ આપણે આ લેપ્રોસ્પાઇરોસિસના સંક્રમણ રોગ કહી શકાય અને નજીકના દવાખાનામાં તાત્કાલિક સારવાર લેવી